विकसित गुजरात निर्माण माटे आपणे एडवांसमेंट एम्पावरमेंट अने एनहांसमेंट अभिगम साथे आपणे अत्यारे सरकार आगळ वधी रही छे। आपणने माननीय नरेन्द्र भाईनुं पण मार्गदर्शन मळवानुं छे त्यारे भर्ती प्रक्रियाने वधु सुनियोजित अने सरळ बनावानुं काम पण आपणे आवता दिवसोमां करवा जई रह्या छे। मैं कीधुं एम के भाई कायदो लावी दीधो छे, सजाओ थशे, हवे कोई पण आनी अंदरथी छटकी न जाय अने आपणने बधाईने हैरान ना करे। तमे हैरान तो थाओ ज ने, केटली वखत हैरान थया? केटली वखत? 5 वखत हैरान थया। ओ बाप रे, પણ હવે તમારે ધ્યાન રાખવાનું છે કે આવા ક્યાંક ને ક્યાંક નિયમ બનાવીએ, પેલા નિયમ તોડવા માટેના રસ્તા હોધવાવાળા તૈયાર જ હોય છે, એટલે આપણે બધાએ હવે ધ્યાન રાખવાનું, ભેગા થઈને રાખવાનું છે ને, કે આપણે જે હેરાનગતિ ઊભી થઈ એ બીજા કોઈને ના હેરાનગતિ થાય એના માટે આપણે સરકારમાં કામ કરવાનું। મિત્રો, વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી કર્મયોગી ભાવ એટલે શું કે ભાઈ પહેલાં શું હતું કે મારું શું અને મારે શું, હવે બધું જ મારું છે એ પ્રમાણે આપણે કામ કરતા થયા છે અને તમે બધા પણ એ જ પ્રમાણે આગળ વધશો એવું મને 100% વિશ્વાસ છે। અને આજે તમારા સાથે બધા વડીલો આવ્યા છે તો એ પણ તમને એમાં પૂરેપૂરો સાથ આપશે। એક તો આજકાલ એક નવું ડિપ્રેશન, હવે ડિપ્રેશન છે એનું મને તો એ જ ખબર નથી પડતી, આપણી જોડે આપણા ભાઈ બહેન માતા પિતા બધા હોય અને ક્યાંક અજુકતું આપણે પગલું ભરી લઈએ તો બીજા બધાનું કેટલા દુઃખી થાય, અને દરેક માણસ પૈસાવાળો છે, દરેક માણસ બધી ફેસિલિટી ભોગવી શકે છે અને એના કારણે થઈને આપણે એની સામું જોઈને હંમેશા આપણાથી નાનું માણસ છે એને જુઓ તો જ સુખી રહેવાય, આપણાથી મોટા સામું જોવાની શું જરૂર, આપણે દુઃખી થવાનું આપણે। તમને બધાને એમ થાય કે ભાઈ આ સીએમ થઈ ગયા છે એટલે સલાહ આલે છે, પણ પણ એવું નથી, મારે પણ મારું જીવન કોઈ પૈસાવાળાના ઘરે જન્મ્યો હોય અને એ પ્રમાણે જિંદગી જીવ્યા હોય એવું નથી, પતરાવાળા મકાનમાં અમે રહ્યા છીએ અને ધીમે 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 આ સ્ટેજે પહોંચ્યા છે, એટલે આ વખતે ક્યાંક આપણને નાનું મોટી મુશ્કેલી ઊભી થઈ હશે, પણ એ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે તમારી નૈતિકતા છોડી દેશો તો ફરી પાછા જે સ્ટેજ ઉપર હતા એનાથી એ નીચે આવી જશો, એટલે નૈતિકતા તો દરેક જણે પકડી રાખવાની અને તો જ આપણે આપણી જે મંઝિલ આપણે મેળવવી છે ત્યાં સુધી પહોંચી શકીશું। એટલે આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યા છે ત્યારે ગુડ ગવર્નન્સ દ્વારા પ્રજાની સેવા અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ તંત્ર અને કર્મયોગી ગુજરાતમાં જન